ચેનલ ગુજરાત ન્યૂઝ સાથે હું સુજરી વાત કરીએ ગણપતિ સ્પેશિયલ માં અમરોલી ચાપરા ભાઠા રોડ પર આવેલી રાધિકા રેસિડેન્સી માં ગણપતિ બાપા ની મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકો એ લાહો લીધો હતો. સમગ્ર ભારતભરમાં ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના અમરોલી ચાપરા ભાઠા રોડ પર રાધિકા રેસિડેન્સીમાં ગણપતિ દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 વ્રત પરાશ્રીજી આરતી કરવામાં આવી હતી. સાથે દાદાને ભાવતા લાડુની પ્રસાદી કરવામાં આવી હતી. રાધિકા રેસિડેન્સીના તમામ સભ્યોએ આ મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું, ત્યારે અમારી સોસાયટીમાં તમામ લોકો ભાઈચારાની ભાવનાથી રહીએ છીએ અને એકબીજાની સાથે પરસ્પર લાગણીથી જોડાયેલા છીએ, ત્યારે આવા અવસર પર દાદાની કૃપા મેળવવી એક લાભ છે. આજે રાધિકા સોસાયટીમાં મહાઆરતીનો પ્રોગ્રામ હતો, તે માટે બધા અમે લોકો ભેગા થઈ મહાઆરતીનું આયોજન કરેલું અને એ બદલ અમને સફળતા મળેલી. એ બદલ અમારા સભ્યોનો ખૂબ ખૂબ આભાર. 100 થી 150 જણા હતા આગળી આજની આરતીમાં. અરવિંદ રાઠોડ સાથે ન્યૂઝ ગુજરાત ન્યૂઝ સુરત. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદમાં વિનાયક સોસાયટી રેફરલ વસાહતમાં શ્રી ગણેશજીના મહોત્સવમાં ભક્તોએ બાપાની આરતી બાદ મોડી રાત સુધી મહિલાઓએ ડીજેના તાલે ગરબે ઘૂમી ગણપતિ દાદાના ગુણલા ગાયા હતા. થરાદની વિનાયક સોસાયટીમાં શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શનિવારના 100 કરતા પણ વધુ બાળાઓ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનતા ભક્તો પણ ઝૂમી ઉઠ્યા હતા. થરાદની વિનાયક સોસાયટી રેફરલ વસાહતમાં ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગણપતિ મહોત્સવમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. શનિવારે રાત્રે મોડી સંખ્યામાં ડીજેના તાલે ગરબાઓની રમઝટ જામતી હોય છે અને લોકો રાત્રે મોડે સુધી ગણપતિના ગુણલા ગાઈને ગણપતિની આરાધના પણ કરતા જોવા મળે છે. યશપાલ સિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. જેતપુરમાં જલજલાટ ગ્રુપ તેમજ સરદાર ગ્રુપ પર આયોજિત ગણેશ મહોત્સવમાં કેબિનેટ મંત્રીએ ગણેશજીની આરતી કરી મહોત્સવમાં ભગવાન ગણપતિને વિવિધ જાતના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. જેતપુરમાં દેસાઈવાડી ખાતે આવેલા સરદાર ગાર્ડનમાં જલજલાટ ગ્રુપ તેમજ સરદાર ગ્રુપ પર આયોજિત ગણપતિ મહોત્સવમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અન્નકૂટ મહોત્સવમાં ભગવાન ગણપતિને વિવિધ જાતના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા અને આ અન્નકૂટ મહોત્સવમાં મંત્રીએ ખાસ હાજરી આપી હતી. રાત્રે ગણપતિ મહોત્સવમાં 1000 બહેનો દ્વારા એકસાથે દેવડાની આરતી ઉતારી, ત્યારે સરદાર ગાર્ડન દેવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ તકે મંત્રી દ્વારા દેસાઈવાડીમાં આવેલ સરદાર ગાર્ડનમાં લાઇટનો ટાવર જેની કિંમત 5 લાખનો પાર્ક ટાવરની જાહેરાત કરી હતી. ગણપતિ મહોત્સવના નંદભર્યો મટકી ફોડ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું હતું, જેમાં જલજલાટ ગ્રુપ દ્વારા નંદ ઉત્સવનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સરદાર ગ્રુપ તેમજ જલજલાટ ગ્રુપ દ્વારા સતત 11મા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જલજલાટ હનુમાન ગ્રુપ અમારું અહીં 11 વર્ષથી આ ગણપતિનું અમે આયોજન કરીએ છીએ. આ સરદાર પાર્કની અંદર સરદાર ગ્રુપ પણ અમારી સાથે જોડાયેલું છે. અમે અહીં રોજે રોજની પ્રસાદી વિતરણ કરીએ છીએ, ત્યારબાદ અહીં અમે ઘણા ખરા કાર્યક્રમ કરીએ છીએ. અમારે અહીં દર શનિ રવિવારે બાળકોને અહીં અમે નાસ્તો કરાવી છીએ અને અહીં બધા લોકો વધારે છે અને અહીંયા શાંતિ અનુભવે છે. અમારે અહીંયા કોઈ પણ જાતની અગવડતા અહીં નથી રહેતી. અહીં એરિયાનો અમને ખૂબ ખૂબ સહકાર મળે છે. એરિયામાંથી અમને બધાનો પણ સહકાર મળે છે. ભાઈઓ દોસ્તારો અને મિત્રો અને એરિયાવાળા અમને ખૂબ સહકાર આપે છે, એટલે અમે આ કાર્યક્રમ વધુ ને વધુ સારો કરી શકીએ છીએ. ગણપતિ મહોત્સવની અંદર 11 દિવસનો હોય, 11 દિવસની અંદર અમે ઘણા કાર્યક્રમ કરીએ છીએ અને એમાં અમને ખૂબ ખૂબ સહકાર મળે છે. 11 વર્ષથી ગણપતિ ઉત્સવ કરીએ છીએ તો એમાં પરાનો સારો સહકાર મળે છે. બૈરાઓ પુરુષો બધા નાના મોટા સહકારીને અમે ગણ ઉત્સવ કરીએ છીએ અને અહીંયા જયેશભાઈનો મોટો મોટો સહકાર અમને આપ્યો છે. અમે ચબૂતરો ભાઈ ભાવિકભાઈએ બનાવી દીધો, બાકડા બગીચામાં જયેશભાઈ નખાવી દીધા. જયેશભાઈને જ્યારે પણ અમે કામ થયું છે જયેશભાઈ કરેલું છે અને સૌ સપીને અમે સંપીને કામ કરીએ છીએ. દર શનિ રવિ બાળકોને નાસ્તો કરાવીએ છીએ. મૂંદી ગાંઠિયા, ભેળ, બટેટા પૌવા જે કોઈ દાતા મળે દાતા આપી જ જાય છે અમને દર શનિવારો. અમે અહીંયા અમારી આગળ અમારે મંદિરમાં કાંઈ મૂડી કાંઈ છે નહીં. જે કોઈ શનિ રવિ દાતા આવે એ કહી જાય એ અમે નાસ્તો કરાવીએ છીએ અને ડેઈલી અમે ગાયો માટે ચણ ગાયો માટે લીલું નાખીએ છીએ અને ડેઈલી ચણ નાખીએ છીએ.
સુરેશ બાલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. આ સમય થયો છે બ્રેક નો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં માટીની બનાવેલી આ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ગણેશજીની મૂર્તિ નારિયેળમાં બેસાડવામાં આવી છે, જેની બાજુમાં એક સ્ત્રી જે કાગળથી બનાવેલ છે તે શિવલિંગ પર જળ ચડાવે છે. વર્ષે વર્ષે અલગ અલગ શણગાર કરવામાં આવે છે. છેલ્લા દિવસે ખૂબ જ આનંદથી ઢોલનગર સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ગણેશ મહોત્સવ યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગરના વિનાયકનગર ખાતે ગણેશ મહોત્સવનું અનોખી રીતે આરતી કરવામાં આવી હતી. સાબરકાંઠાના જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હિંમતનગરના વિનાયકનગર ખાતે ગણેશ મહોત્સવની એક જણાટ દેવાની અનોખી આરતી કરવામાં આવે છે. મહાઆરતી કરવા માટે લોકો દૂર દૂરથી આરતી કરવા માટે આવે છે અને આ રીતે છેલ્લા 22 વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ભક્તો પણ મોટી સંખ્યામાં 10 દિવસ દરમિયાન ગણેશ દાદાને રીઝવતા હોય છે. તો રાત્રિ દરમિયાન આરતી બાદ ભક્તો ગરબે પણ ઘૂમતા હોય છે. તો દેશના વડાપ્રધાન મોદીનો જન્મદિવસ હોવાથી ભક્તોએ મોડી રાત્રે કેક કાપીને મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આપણા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે શ્રી ગણેશ મિત્ર મંડળ વિનાયકનગરે 1008 દીવાની ભવ્ય મહાઆરતીનું આયોજન, સાથે સાથે 251 કોડિયાની અંદર સમૂહ આરતીનું આયોજન કરી આજે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. ગણપતિ દાદાના સાનિધ્યને, ગણપતિ દાદાને અમે પ્રાર્થના કરશું કે એમનું જીવન ખૂબ લાંબુ કરે, દીર્ઘાયુ કરે અને એમને ખૂબ લાંબી ઉંમર કરે, કેમ કે એમણે ભારત દેશને આજે વિશ્વની અંદર પ્રથમ સ્થાને પહોંચાડ્યું છે. એ બદલ અને એમનું જીવન ખૂબ લાંબુ કરે એવી અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ. ગણપતિ બાપ્પા મોરિયા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. તુષારાનગરમાં ગણપતિ વિસર્જન લઈને શ્રીજીની પ્રતિમાની શોભાયાત્રા કાઢી અંતિમ દિવસે ઢોલ અને નગારા સાથે ગણેશ મંદિરો દ્વારા શહેરના નગરના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના તળાવમાં વિસર્જન કરાયું હતું. ગણેશને બનાવ ન બને તે માટે શહેરાનગરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
શહેરાનગરના ગણપતિ વિસર્જનને લઈને ગણેશ મંડળ દ્વારા શ્રીજી પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગરના પરવડીથી સિંધી ચોકડી બસ સ્ટેશન થઈને બજારમાં શોભાયાત્રા ફેરવી શહેરના મુખ્ય તળાવમાં પધરાવવામાં આવી હતી. શહેરમાં 16 જેટલા ગણેશ મંડળો દ્વારા તેમજ નાની મોટી થઈને અંદાજે 180 ઉપરાંત ગણપતિની સ્થાપના કરાઈ હતી. અંતિમ દિવસે ઢોલ અને ડીજેના તાલે ગણેશ મંડળો દ્વારા શહેરના નગરના માર્ગ ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે વહેલા આવજોના નાદ સાથે શહેરના મુખ્ય તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરના નગરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ શહેરા. તો અત્યારે બસ આટલું જ. બધા સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.